नमस्कार एसएन न्यूज़ ना समाचारों में हूं अजहर कुरैशी आपनु स्वागत करू छु। समाचारों ने शुरुआत करता पहला एक नजर अत्यार सुधी ना मुख्य समाचारों पर। પાટીદાર હોય તારી સામે પગલા લેવા જતું સરથાણા પોલીસે કહ્યું હોવાના આક્ષેપ સાથે પાટીદારે આપઘાતનો કર્યો પ્રયાસ। પાટી બેંકની યોજના ચૂંટણી માટે બંને પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ। હિંમતનગરના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી હોય મામલતદાર પર કર્યો આક્ષેપ। ભરૂચમાં 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી બે મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ। અને ભરૂચમાં રોટરી ક્લબ તરફથી સિવિલ હોસ્પિટલમાં કોલેજની સગવડ કરાઈ। સમાધાન પણ થયું હતું, જો કે સમાધાન પહેલા સરથાણા પોલીસ મથકે મુન્ના પટેલ ફરિયાદ કરવા ગયા હતા ત્યારે પોલીસે તેઓ પાટીદાર હોય ફરિયાદ ન લેવાની અને સામા પક્ષની ફરિયાદ લે ખોટી રીતે હેરાન કરતા હોવાનું કહી આપઘાતનો પ્રયાસ કરતા તેને તેનો મિત્ર અશ્વિન સ્વિમર હોસ્પિટલમાં લઈ આવ્યો હતો જ્યાં તેણે સરથાણા પોલીસ પર આક્ષેપો કર્યા હતા। હું 3-4 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉં છું, હું ફરિયાદ લખાવવા માગું છું। અસામાજિક તત્વો જે આપણે નડતરૂપ સમાજમાં થાય છે એના વિશે મને કાયમી ફોન કરીને ધમકી આપતા, મારે મેં ઇન્વર્ટર આપેલું હતું એના પૈસા લેવાના હતા, એ પૈસા 8000 રૂપિયા લેવાના હતા, એની જગ્યાએ 1 રૂપિયો નથી આપવો અને ગાડાગાડી કરતા, પછી કેસ કરવાની ધમકી આવી મારી પહેલાં એ લોકોએ કેસ કરી દીધો। પછી અમારે ત્યાં એક વડીલ માણસ છે રાજુભાઈ બોદર કરીને, અખિલ ભારતીય સેનાના પ્રમુખ છે, હું તેમને મળવા ગયો તો એ લોકો એના તત્વો મારી પહેલાં ત્યાં આવીને ગાળો ગાડી બોલવા માંડ્યા, સોસાયટીવાળા હવે એમને માર્યા, એને દાખલ કર્યો, દાખલ કર્યો એટલે રાજુભાઈનું નામ આવી ગયું। રાજુભાઈ તો જોકે હતા જ ત્યાં, એ માર્કેટ હતા અને હું નહોતો, બરાબર સોસાયટીવાળા માર્યા હતા, એમાં અમારા બેના નામ આવ્યા। પોલીસ સ્ટેશને હું કેસ કરવા જાઉં મારું કાંઈ હાલતું જ નથી, હું એને ગમે એવી સાબિતી આપું, મારા મોબાઈલમાં રેકોર્ડિંગ છે આખી વાતનું બધી, મારું કોઈ હાલતું જ નહોતું, છતાં કોઈ છે રૂધી માયનું નહીં, અમે ત્યાં જાય એટલે પછી આ પાટીદાર છે જવા દો હાલો નીકળો, તમારું કાંઈ ના થાય એને કેસ કરી દીધો, એને કેસ કરી દીધો એટલે હું આપણે ના કરી શકીએ, એનો વળતો જવાબ ના આપી શકીએ, આપણે બોલવાનો એક ચાન્સ તો આપણે કોઈ બી અત્યારે કોર્ટમાં જ આપે છે। પોલીસમાં 3 જણા હતા, એક મકવાણા સાહેબ હતા, પછી એક હતા ખાંટ સાહેબ અને એક રાઇટર હતા કાંતિકાકા કરીને રાઇટર છે, આ 3 જણા હું વારે જ્યાં હું જતો મને હું એને પૂછતો મને એ ના જ પડતા અને મારી ફરિયાદ નથી લીધી, મારી ફરિયાદ જ નથી લીધી એને, વાં જાઉં વાં જાઉં બસ તે પાટીદાર સમજ એને તો કીધું, પણ પાછળથી બધી વાતો એવી થતી હતી અને મારી સામે એકવાર મને કહી દીધું હતું કે આ પાટીદાર સમાજના છે આને આટવવાના, અમે આમ સમાધાન કરી લીધું હતું, પછી આ લોકોએ 5 હજારનો કેસ 4 લાખનો બનાવેલો અને પટેલ સૌ એવી હિસાબે મને કહી લો આમાં અંદર અને મારો તોડ કરવાની ગણતરી હતી સામે પલટી, મારું ખોટું નામ આવ્યું અને મને સપોર્ટ અને મને એવું કહેવામાં આવ્યું કે તું પાટીદારનો દીકરો છો અને હાલવાનો જી આ બસો હરગાવી આવું કહ્યું બધું ધમાલ કરી દીધી, પણ ધમાલ કરવામાં હું હતો છતાંય આમાં મારો પટેલ છો એના હિસાબે મને કાઢી દીધા। તો મુન્ના પટેલના મિત્રોએ જણાવ્યું હતું કે સરથાણા પોલીસ ખોટી રીતે ભેદભાવ રાખી પાટીદાર હોય તેઓ સામે પગલાં લેવાની વાત કરે છે। મુન્નાભાઈ આપણા મિત્ર છે, મારો રાત્રે 1:45 વાગે મારા ઉપર એનો મિસ કોલ આવ્યો એટલે મેં સામેથી ફોન કર્યો એટલે મને એવું કીધું કે મેં દવા પીધી છે બરાબર, એટલે હું સીધો મેં એને કીધું તમે ક્યાં છો, એટલે હું એ કે શહેર માતાના મંદિરે, પછી મેં તરત જઈને એને પૂછ્યું બધું એ કે મારે પૈસા બાબતની લેતી દેતીમાં ઝઘડો થઈ ગયો હતો, પછી એમાં મારામારી થઈ ગઈ બરાબર, પછી પોલીસ સ્ટેશને ગયા તો પોલીસવાળાએ એવું કીધું
કે તમે પટેલાનું કોઈ કામકાજ લેવામાં નહીં આવે, ધ્યાન દેવામાં નહીં આવે. કયા પોલીસ સ્ટેશન આવું કીધું? ધરથાણા. કેમ કીધું? પટેલો છે એટલે. એણે જે માણસે સમાધાન કરવામાં આવ્યા ને એ માણસ ઉપર પોલીસવાળાએ FIR નાખી, એટલે આ માણસને વધારે લાગી આવ્યું કે મારા માટે જે માણસ દોડતો હતો એના માટે પોલીસવાળાએ FIR નાખી. એમ તો પછી આપણું કામ શું? એમ પોલીસવાળાએ ધ્યાન ન દે અને હામાં પોલીસવાળા હામાં પડે તો શું કરવાનું? જવાનું ક્યાં? એ રાતે જેણે 2:15 આસપાસ 1:30 આસપાસ દવા વીધી છે અને 2:15 મારા ઉપર ફોન આવ્યો રાતના, એટલે શહેર માતા મંદિર પાસે એણે પાછોદરા દવા પીધી. ત્યારે હાલમાં થોડા સમય અગાઉ પાટીદારો નામ આંદોલનમાં પોલીસ પર હુમલા થયા હોય, પોલીસ પણ પાટીદારો સાથે હિસાબ ચૂકતે કરવા માંગતી હોય તેમ સરકારના પોલીસની કામગીરીથી લાગી રહ્યું છે. સામાન્ય રીતે ફિલ્મમાં જોવા મળતો અધિકારી અને રાજકારણી વચ્ચેનો વિવાદ હવે વાસ્તવિકતામાં ભજવાઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં છેલ્લે 4 ખેડબ્રહ્મા વિજયનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા અશ્વિન કોટવાલ અને હાલમાં વિજયનગરના મામલતદાર તરીકે ફરજ બજાવતા VI પ્રજાપતિ વચ્ચેની ખટરાક હવે ખૂનની સામે આવી છે. ગાંધી જયંતિના દિવસે ધારાસભ્ય અશ્વિન કોટવાલે મામલતદાર પ્રજાપતિના ફોન પર પાગલ ગાંડા અને ગધેડાનો ખિતાબ આપી ટૂંક સમયમાં તેમની દવા કરી દેવાની વોઇસ ક્લિપિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વાત માત્ર ધારાસભ્યને કાર્યક્રમની જાણ કરી ના હતી એટલી જ હતી, પરંતુ એ વાતે વિકરાળ સ્વરૂપ લઈ લીધેલું. ત્યારે હજુ એ વિવાદ શમ્યો નથી. ત્યાં આજે ધારાસભ્ય અશ્વિન કોટવાલે આક્ષેપ કર્યો છે કે મામલતદાર VI પ્રજાપતિએ ગઈકાલે 200 જેટલા ફોન કરાવી તેમને મારી નાખવાની ધમકી આપી છે. પણ એમને જાણી જોઈને મારા રાજકીય કારકિર્દીને થપ્પો લગાવવા માટે આ એક અભિયાન ઉપાડ્યું એવું લાગે છે. અને આજે જ્યારે તમે કહો છો કે મામલતદાર શ્રી રજા પર ઉતરી ગયા છે અને ગાંધીનગર એમના નિવાસસ્થાનના રહે છે, ત્યારે મેં કાલે 200 ફોન મેં મારા મોબાઈલમાં મેં ઉઠાવ્યો નથી. આજે મારા જીવનું જોખમ મારું ઊભું થયું છે. મારે ગાંધીનગર જવું હોય તો આ મામલતદાર શ્રી ગાંધીનગર નિવાસસ્થાન છે, એનું ત્યાં પરિવાર રહે છે, એનું સમાજ રહે છે. હું આજે ભયભીત એવો બન્યો છું કે હું આજે ગાંધીનગર પણ જઈ શકું એવી પરિસ્થિતિ પેદા થઈ છે. તો મને મારે રજૂઆત છે, હું રજૂઆત કરવાનો છું ગુજરાતના ચીફ સેક્રેટરીની કે મને આ મામલતદારથી મને ખૂન થવાનો મને પૂરો ભય છે. મને મારી નાખવાની પણ મને કાલે ફોન ઉપર મને ધમકી મળીશ, એટલે હું સોમવારે ચીફ સેક્રેટરીને અને હોમ સેક્રેટરીને રજૂઆત કરવાનો છું કે મને મને કંઈ ના થાય એ માટે તમને મને રક્ષણ આપવું જોઈએ, હું રજૂઆત કરવાનો છું. સર, આપ નોંધનીય છે કે હાલમાં વિજયનગર મામલતદાર VI પ્રજાપતિ મેડિકલ લીવ ઉપર છે અને હાલમાં તેઓ પોતાના ઘરે ગાંધીનગર છે, ત્યારે એ કારણે હવે અશ્વિનભાઈનું ગાંધીનગર જવાનું બંધ થઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું. અને આ મામલે તેઓ આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને અને સોમવારે ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરીને રજૂઆત કરવાના છે અને પોલીસ પ્રોટેક્શન માંગવાના છે. તો સામે મામલતદાર VI પ્રજાપતિનો સંપર્ક કરતા તેઓ આ મામલે કશું ન જાણતા હોવાનું જણાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે વોઇસ ક્લિપિંગ ફરતી થયા બાદ વિજયનગરનું રાજકારણ ગરમાયું છે અને આગામી સોમવારે વિજયનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. 4-1 મહિના પહેલા વિજયનગરના મામલતદાર દ્વારા કેટલાક આદિવાસી યુવાનોને માર મારવાનો વિડીયો પણ વાયરલ થયો હતો, ત્યારે વિજયનગર મામલતદાર આદિવાસીઓ પ્રત્યે વૈમનસ્ય રાખતો હોવાનું કારણ રજૂ કરી વિજયનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો આ બાબતે અશ્વિન કોટવાલને પૂછવામાં આવતા પણ તેઓને મામલતદાર સાથે કોઈ તકલીફ ન હોવાનું પણ મામલતદારની અહીંની સ્થાનિક પ્રજા પ્રત્યેના વર્તન બદલ તકલીફ હોવાનું જણાવ્યું હતું. મારે વિજયનગર મામલતદાર સાથે કોઈ અંગત અદાવત નથી, હું તો લોકોનો પ્રતિનિધિ છું, તે લોકોની કોઈ વાત હોય તો હું રજૂઆત કરી શકું. એ માટે થોડા દિવસ પહેલાં મેં કલેક્ટરશ્રીને પણ તેના આગેવાનોની રજૂઆત હતી, તેના સંસ્થાના દુકાનદારોની રજૂઆત હતી, તેના વેપારીઓની રજૂઆત હતી, ત્યાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન જીપોવાળાની બધાની રજૂઆત હતી, યુવાન વિદ્યાર્થીઓની રજૂઆત હતી. એટલે એના લીધે એનાથી મેં એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું હતું
અને કીધું હતું કે માનને કલેક્ટર સાહેબ શ્રી તમને એનું થોડુંક આવું ઓછું કરે એવું તમે તમારા રીતેથી તે આદેશ કરો તો સારું, એ માટે મેં આવેદનપત્ર આપ્યું હતું. અને હું તો લોકોનો સેવક છું, લોકોની કોઈ વાત મારે રજૂઆત કરવાનો મને હક છે, પણ મારે કોઈ મામલતદાર સાથે કોઈ અંગત અદાવત છે નથી. પણ એમને જાણી જોઈને મારા રાજકીય કારકિર્દીને થપ્પો લગાવવા માટે આ એક અભિયાન ઉપાડ્યું એવું લાગે છે. એવા કયા કારણો છે કે મામલતદાર અને ધારાસભ્યો આમને સામે આવી રહ્યા છે? સોમવારનું વિજયનગર બંધ એલાન ધારાસભ્યના ઈશારે તો નહીં કરાયું હોય ને? શું મામલતદારે જો ધારાસભ્યને ધમકી અપાવી હશે? પોલીસ તપાસમાં શું બહાર આવશે? જેવા અનેક પ્રશ્નો છે. જોકે વાત કોઈ પણ હોય, પરંતુ હાલમાં તો ધારાસભ્ય વિરુદ્ધ મામલતદારનો ખટરાગ આખા જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આ ખટરાગ હવે આગળ જતા કેવું સ્વરૂપ લે છે તે તો આવનારો સમય જ બતાવશે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં એક જ પરિવારની માતા પિતા સહિત 7 બાળકો એક સાથે લાપતા થઈ જતા ચકચારમાં સેવા પામી છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સહેદવાડ ખાતે રહેતી અને મોઢાના કેન્સરની યાતના ભોગવી રહેલી વૃદ્ધા કુરસીબી કાદરભાઈ શેખને 3 સંતાનો છે, જેમાં તે નાના પુત્ર આસિફ સાથે રહે છે. મોટો પુત્ર જાવિદ તેની પત્ની રઝિયા અને 6 પુત્રીઓ તથા 1 પુત્ર સાથે અલગ રહે છે, જે જ્યોતિનગર પાણીની ટાંકી પાસે ભંગારનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 15 દિવસ પહેલા કુરસીબી શેખ જાવેદને મળવા માટે તેના ઘરે ગયા હતા. જોકે તેના ઘરે તાળું જોઈ તે બહાર કામે ગયા હશે તે અનુમાને પડે તો નાના પુત્રના ઘરે આવી ગયા હતા. પાછળથી ઘણા ફોન કરવા છતાં જાવેદ અને તેના પરિવારનો કોઈ ટેલિફોનિક સંપર્ક ન થતો તેમને કંઈક બન્યાની આશંકા ગઈ હતી. આથી તેઓ ફરી પોતાના પુત્રના ઘરે ગયા હતા અને આસપાસ તપાસ કરતા ઘણા દિવસથી જાવેદ અને તેના પરિવાર સાથે લાપતા થયો હોવાની જાણ થતા જ માતા ભાંગી પડી હતી. કુરસીબીએ તેના આણસ પાડોશી તેના સગાવાળાઓની મદદથી એકાએક લાપતા બનેલ પુત્ર જાવેદ અને તેની પત્ની રઝિયા તથા 7 સંતાનોની શોધખોળ આરંભી હતી. ઘણી શોધખોળ કરવા છતાં તેમનો પતો ન લાગતા કુરસીબીએ આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પુત્ર સહિત તેનો પરિવાર લાપતા બન્યાની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. 15 દિવસના વાણા વાયા છતાં 9 સભ્યો સાથે લાપતા બનેલા પુત્રના પરિવારની કોઈ ભાળ ન મળતા પુત્ર અને તેના પુત્ર સહિતની યાદમાં કુરસીબી આજે વાટ જોતા 14 આંસુએ રડી પડ્યા હતા અને મારો પુત્ર લાવી આપોના કાલાવાલા કરતા નજરે પડ્યા હતા. મેરા લડકા આજ 20 દિનો ગયે ગુમ હો ગયા, ઉસકો મેં ગાંવ ગાંવ ઢૂંઢકર રહી કઈ મિલા નહીં, અજમેર જલગાંવ કોસંબા સુરત એ કઈ મિલા નહીં, મેં ફિર પોલીસ ફરિયાદ કર દી તો ભી અભી તક કોઈ ઠિકાના નહીં હૈ, મેં ટીવી કે અંદર ભી દેખા રહે તો ભી મેરે કો કોઈ ઇસકા અતા પતા ઠિકાના નહીં હૈ, અબ જા ભી હોય આપ લોગ કોશિશ કરકે મેરે કો ઢૂંઢ કે લા કે દે દો, મેરે 9 જન હૈ. કિતને દિનો સે ગયા હે? 20 દિન હો ગયે. ઘર કો તાળા લગેલે. ક્યા કરતે થે વો? ભંગાર કા ધંધા હૈ, દો દુકાન હૈ ઉસકી વહાં પાણી કી ટાંકી કે પાસ. કિસ તરહ ગાયબ હો ગયે વો કુછ પતા? યે કુછ પતા નહીં, મેં 5 બજે મેં ઉસકે ઘર જાકે દેખી તો ઉસકે ઘર કો તાલા થા, મેં સબ મેં છોટા મેરા લડકા હૈ દૂસરે નંબર. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચના અંકલેશ્વરમાંથી 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 2 મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના વાવું જગ્યા પરથી એક અજાણ્યા ઇસમની લાશ મળતા તેની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે જ રીતે અંકલેશ્વરમાંથી પણ એક અજાણ્યા ઇસમનો મૃતદેહ જોવા મળતા પોલીસે તેનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. ઉપરોક્ત બંને કિસ્સામાં મૃતદેહો પાસેથી કોઈ પણ ઓળખના પુરાવા ન મળતા આ ઇસમો કોણ છે અને ક્યાંના છે તે જાણવા પોલીસ માથાકૂટ કરી રહી છે. ગત તારીખના રોજ રાત્રિના લગભગ 8:30-9 વાગ્યાના દરમિયાન અંકલેશ્વર પોલીસ સ્ટેશનથી ફોન આવેલ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાંથી કે નિલેશ ચોકડી પાસે એક બિનવારસી મૃતદેહ પડેલો છે, જે આ ગઈકાલે રાત્રે અમે મારા માણસો સાથે જઈ અને લઈ આવેલ છે અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં PM થયા બાદ આજ રોજ તેની અંતિમ ક્રિયા કરવા સારું એને ભરૂચ સ્મશાન ગૃહ સુધી લઈ જાય. તેવા જ બીજા એક કિસ્સાની અંદર ઝાડેશ્વર હરિયર કોમ્પ્લેક્ષ પાસેથી એક બિનવારસી મૃતદેહ મળી આવેલો છે, તેના પણ આજ દિન સુધી વાલી વારસદાર મળેલા ન હોય અને જેને આજે અંતિમ ક્રિયા સારું ભરૂચ સ્મશાન ગૃહ સુધી લઈ જઈ રહ્યા છે. અભિષેકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.
भरूच सिविल हॉस्पिटल में मुद्दा घर में रोटरी क्लब इंटरनेशनल संस्था तरफ की कोर्ट रूम की सगवड़ उभी करवामां आवी छे, परंतु उद्घाटन माटे धारासभ्य पासे समय न होवाथी हाल तो आ सेवा उपयोग वगरनी मालूम पड़ी रही छे। भरूच सिविल हॉस्पिटल ना मुर्दा घर में घणा लांबा समय थी कोल रूम की सगवड़ न होवाथी केटली वखत मुश्किली सर्जाती हती। अकस्मात के अन्य कारणसर मरण जनावनो मृतदेह नु पोस्टमार्टम कर्या बाद જુદાને અંતિમ વિધિ માટે લઈ જવામાં કોઈ કારણોસર રોકાવું પડે તેમ હોય ત્યારે પરિવારજનો અને પોલીસ માટે કપરું કામ બનતું હતું। ભરૂચ ખાતેની આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ ભરૂચના અનુદાનથી સિવિલ હોસ્પિટલના મુર્દાઘરમાં મૃતદેહોને સાચવી શકાય તે માટે કોલ્ડ રૂમની સગવડ ઊભી કરવામાં આવી છે, પરંતુ હાલ તો ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તેના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્તતા અનુભવતા હોવાથી તેમના તરફથી લાખો રૂપિયાના ખર્ચે જરૂરિયાતમંદો માટે ઊભી કરવામાં આવે આ સગવડનું લોકાર્પણ કરવાનો સમય પ્રાપ્ત થયો નથી। આથી હાલ તો આ કોલ રૂમનો ઉપયોગ વગર શોભાના ગાંઠિયા સમાન મુર્દાઘરમાં આરામ ફરમાવતો હોવાનું જાણવા મળ્યું છે। અભિષેકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। પાડી સરદાર ભિલાડભાઈ પાડી પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી આગામી 11 ઓક્ટોબરના રોજ યોજાનાર છે, જેને પગલે બંને પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સરદાર ભિલાડવાળા પાડી પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના 18 ડિરેક્ટરોની ચૂંટણી આગામી 11 ઓક્ટોબરના રોજ રવિવારે યોજાનારી છે। યોજાનારી ચૂંટણીમાં બંને પક્ષો દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર તેજ ગતિથી થઈ રહ્યો છે। ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સરકાર પેનલ દ્વારા આજરોજ બુધવારના ચૂંટણી પ્રચાર માટે ડોર ટુ ડોર નીકળ્યા હતા, જ્યારે સામે પક્ષ પરિવર્તન પેનલ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમેદવારો હેમંતભાઈ દેસાઈના નેજા હેઠળ પરિવર્તનના નેજાથી ચૂંટણીમાં ઉતર્યા છે, જે પરિવર્તન પેનલ બાબતે ભાજપ પ્રેરિત સરકાર પેનલના ઉમેદવાર હર્ષદભાઈ દેસાઈ અને જીતેન્દ્રભાઈ દેસાઈના જણાવ્યા મુજબ બેંકમાં છેલ્લા 2 વર્ષથી અમારું બોર્ડ કામ કરી રહ્યું છે અને પારદર્શક વહીવટ વિકાસ સાથે બેંકમાં વહીવટ કરતા આવ્યા છે। ભૂતકાળથી બેંકોની ચૂંટણીમાં જયચરભાઈ દેસાઈ, ઇન્દુભાઈ શાહ, નાનુભાઈ શાહ, દિલીપભાઈ દેસાઈ ચેરમેન પદે હતા, ત્યારથી બે પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ રહ્યો છે। ત્યારથી આ વર્ષ ભાજપ દ્વારા ઉમેદવાર પસંદ કરી બેંકમાં લાવી રહ્યા છે, બેંકનો વ્યાપક વધી રહ્યો છે, ભાજપ સાથે રહીને ચૂંટણી લડી રહ્યા છે, રાજકારણમાં સારા માણસોની પસંદગી કરવામાં આવી છે અને સરકારી રિઝર્વ બેંકના પેટા નિયમ મુજબ મર્યાદામાં રહીને વહીવટ કરવામાં આવશે, જે સભાસદોને અપીલ સાથે ટીવીના ચિહ્ન પર બટન દબાવી ભાજપ પ્રેરિત સરકાર પેનલને વિજેતા બનાવવા જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી સરકાર પેનલ સાથે આ ચૂંટણીમાં જોડાયું છે, સામેની અમારા હરીફો જે પ્રચાર કરી રહ્યા છે બેંકમાં પરિવર્તન બાબતે, આ બેંકમાં 2 વર્ષ અગાઉ પરિવર્તન થઈ ચૂકેલું છે એટલે 2 વર્ષમાં અમુક ભાજપ પ્રેરિત જે ડિરેક્ટરો અત્યારે હાલ સત્તામાં છે એમણે જે કામ કર્યું છે તે સૌ એ કામથી સૌ સભાસદ વાકેફ છે। છેલ્લા 2 વર્ષમાં અમે પ્રોફિટ લોસ જે તમને તમારી સમક્ષ રજૂ કર્યો છે એ વાર્ષિક અહેવાલમાં પણ તમે જોઈ શકો છો, સભાસદે તમે સભાસદનો પ્રોગ્રેસ લઈ શકો છો। 2 વર્ષનો જે છેલ્લા 10 વર્ષથી આ બેંકનો પ્રોગ્રેસ સ્ટેબલ હતો તે 2 વર્ષમાં અમે એ પ્રોગ્રેસ વધારો કર્યો છે 2 વર્ષમાં, તે સૌ સભાસદો જાણે છે। હું ખાસ એક વાત તમને ચોખ્ખત કરી દઉં કે આ બેંકનો વહીવટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન, કોઓપરેટિવ એક્ટ સહકારી કાયદો અને બેંકના બાયલોસ પેટા નિયમ, આ 3 એક્ટ મુજબ આ બેંકનો વહીવટ કરવાનો છે। હોય કે બીજી કોઈ બી સંસ્થામાં દરેક જગ્યાએ બે પાર્ટી હોય જ છે, પહેલાં નાનુભાઈ અને જવાહરભાઈની પાર્ટીની સામે ઇન્દુભાઈનું ગ્રુપ હતું, પછી ભૂતકાળમાં દિલીપભાઈ અને હેમંતભાઈનું ગ્રુપ થયું, અને આ સંદર્ભમાં પોલિટિકલ પાર્ટી કહો કે પોલિટિકલ ગ્રુપ હો, આ વખતે આપણે ભાજપ સમર્પિત પેનલ એટલા માટે ઉતારી કે ભાઈ આટલો મોટો વિસ્તાર બેંકનો વ્યાપ વધી રહ્યો છે, બેંક આજના 35,000 સભાસદો છે, વલસાડ જિલ્લાની બહાર પણ આ બેંક વિસ્તરી રહી છે, તે સમયમાં અમારા ગ્રુપને એક સાથે કેનવાસિંગ કરી શકાય અને સારા ઉમેદવારો ઊભી શકાય એ આદેશથી અમે આ ગ્રુપ નીચે ભેગા થયા છે। આમાં કોઈ રાજકારણ રમવા માટે કે બેંકનો કબજો કરવા માટે આ પાર્ટીએ નથી ઉમેરવા, પણ સારા ઉમેદવારોનું સિલેક્શન થઈ શકે, સારા માણસોને બેંકમાં લાવી શકાય, જેથી કરીને બેંકનો વહીવટ સુચારુરૂપે થઈ શકે એ આદેશથી પાર્ટીએ સારામાં સારા ઉમેદવારો ઊભા રાખી અને આ બેંકમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો છે। અને જે વસ્તુ આજે બેંકે જે 2 વર્ષથી ભાજપ સમર્પિત પેનલ હોવા છતાં બી આટલો પ્રોગ્રેસ થયો છે અને બેંકમાં કોઈ બી જાતનું મ્યુનિસિપલ બેંકના સરકારી કાયદા સિવાય કોઈ કામ ચાલવાનું નથી અને ભવિષ્યમાં પણ જે કોઈ પાર્ટી આવશે
તેને પણ આ જ કાયદાને અનુસાર કામ કરવાનું રહેશે. એટલે એમાં કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇન્ટરફિયરન્સ એકદમ અસ્તા રહે છે. એટલે લોકો અમે જે કામ કરીને જે પ્રોગ્રેસ કર્યો છે બે વર્ષમાં, અને પરિવર્તન ક્યારે થાય કે બેંકનો કોઈ કારોબાર કથળેલો હોય કે કોઈ ખોટો કામ થાય તો પરિવર્તન આવે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. પાડી શહેરમાં જીઆઈડીસી નજીક આવેલ વલ્લભ આશ્રમના શાળાના વિદ્યાર્થીઓએ પાડી શહેરમાં સ્વચ્છતા જનજાગૃતિ રેલી કાઢી હતી અને શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોને અપીલ કરી હતી. પાડી શહેરની સૌથી જાણીતી વલ્લભ આશ્રમ શાળાના શિક્ષક બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો સવારના બસ ડેપો પર મુખ્ય બજાર ખાતે એકત્રિત થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત મહાત્મા ગાંધી સ્વચ્છતા મિલન તથા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ રેલી મારફતે શહેરીજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવા માટે જનજાગૃતિ રેલી યોજી હતી. પોતાનું ઘર, શેરી અને શહેર સ્વચ્છ રાખવા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને શહેરની જનતાને રોગચાળો ન ફેલાય તેની કાળજી રાખવા માટે સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું અને દરરોજ કચરો સાફ કરવા માટે અપીલ કરી હતી. આ સિવાય શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિકાલ માટે નાગરિકો ટ્રાફિકોના નિયમોનું પાલન કરે તે માટે પણ જનજાગૃતિ ફેલાવવાનું કામ વિદ્યાર્થીઓએ કર્યું હતું. આ રેલી બદલ શાળાના ચેરમેન હરિપ્રસાદજી, ટ્રસ્ટી દિનેશભાઈ વગેરે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. આ બાબતે તમે પાલિકાને જાણ કરી? પાલિકાવાળા 10 વખત આવી ગયા, કોઈ કામ કરે નહીં કાંઈ, ને કચરો કાઢીને ચાલ્યા જાય, પાછો વળી આજ ને આજ ગંદકી ચાલુ. હા, હવે તમે શું ઈચ્છે છે? આ ખાડો બંધ થવો જોઈએ. આ બધી પબ્લિક, આમ પબ્લિક છે, સ્કૂલ રોડ છે, 8-10 હજાર છોકરા છોકરી આવ જાવ કરે, એને બધાને તકલીફ. આ રિક્ષા એક્સિડન્ટ છે એને તકલીફ, અમને પોતાને અહીંયા બેસી નથી શકતા. કેવું આવે છે અહીંયા દુર્ગંધ? એટલી આવે કે માણસ બીમાર, 100% બીમાર જ પડે માણસો, એવી દુર્ગંધ આખા અહીંયા આવે છે. આ એરિયામાં ના ન રહી શકે કોઈ માણસ, ન ઉભો. કેમ? કારણ કે ગંદકી જેટલી દુર્ગંધ જેટલી છે, ભયંકર દુર્ગંધ છે, મચ્છર બહુ છે, સાંજના બેસી નથી શકતા એટલા એટલા મચ્છર કરડે છે. અમે આજે 5th લઈને 8th સ્ટાન્ડર્ડના છોકરાઓને લઈને નીકળ્યા છે સ્વચ્છતા ભારત માટે. એનાથી લોકોને જાણકારી મળે કે આ પ્લાસ્ટિકની બેગ યુઝ નહીં કરવાની અને કાગળની બેગનો ઇસ્તેમાલ ચાલુ કરવાનો. હવે ખાસ કરીને તમે અહીંયા શું જોવા મળ્યું છે વધારે? વધારે ટ્રાફિકના માટે બહુ પ્રોબ્લેમ છે, છોકરાઓને રોડ ક્રોસ કરવામાં એના કારણે જ બહુ પ્રોબ્લેમ છે. અમે ખાસ અપીલ કરીએ છીએ કે ટ્રાફિક ઓછું કરો અને ગુટખાના કાગળો સૌથી વધારે ખાય છે, જેનાથી છોકરાઓના માઇન્ડ પર બી બેડ ઇફેક્ટ્સ આવી ગઈ છે કે ગુટખા છે બીજું કંઈ વધારે દેખાવામાં આવ્યું નથી. તો લોકોને વિનંતી કે લોકો એરિયા ઘર ને એવું ક્લીન રાખો. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. પારડી ભીલાડવાળા બેંકની યોજાનાર ચૂંટણીમાં પ્રથમવાર મતદારે ઈવીએમ મશીનથી મતદાન કરવાના હોય આજરોજ ઈવીએમ મશીનનો ડેમો કરાયો હતો. વલસાડ જિલ્લાની જનતાની જીવાદોરી સમાન સરદાર ભીલાડવાળા બેંકની 18 ડિરેક્ટરો માટેની ચૂંટણી તારીખ 11 મહિને રવિવારે યોજાનાર છે. જે ચૂંટણીઓમાં ઈવીએમ મશીન વડે પહેલી વખત બેંકના સભાસદો પોતાના માનીતા ઉમેદવારને મત આપી શકશે. પારડી શહેર ખાતે આવેલ ભીલાડવાળા બેંકની પારડી બ્રાન્ચમાં સભાસદોની જાણકારી માટે કે કઈ રીતે મશીન વડે મતદાન કરી શકાય એ હેતુથી મશીનનું ડેમો કરાવવામાં આવ્યું હતું. બેંકની ઘણા બધા સભાસદોએ મશીનમાં કઈ રીતે મતદાન કરવો એ માટેની જાણકારી મેળવી હતી. તમામ સભાસદોએ કુલ 18 મતો પોતાની માન્યતા ઉમેદવારોને આપવાના રહેશે. જો 18 ઉમેદવારોને મત આપવામાં ચૂક થશે તો સભાસદે આપેલ મત ખોટો માનવામાં આવશે. આજે પારડી બ્રાન્ચમાં બેંક અધિકારી હેમલભાઈ દેસાઈ, બ્રાન્ચ મેનેજર શીલાબેન દેસાઈની હાજરીમાં બેંકમાં ડેમો જોવા આવેલા સભાસદોને જાણકારી આપી હતી. બેંક દ્વારા મશીન અંગેની તમામ જાણકારીઓ સભાસદો સુધી પહોંચે અને સાચું મતદાન અને ચોક્કસ મતદાન થાય તે માટેના તમામ પ્રયત્નો બેંકના જનરલ મેનેજર વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે. જે ઉપર લખેલું છે 6-1, બીજામાં વાપીમાં 5-1, ઉદવાડામાં 2-1, બે જ છે, 2-1, ઉમરસાડી અને સામાન્યમાં 1-1 છે, એટલે ટોટલ 18 થશે. જીઆઈડીસીને 18 થશે, 18-18 પૂરા વોટ હશે, કરેક્ટ પડ્યા હશે તો જ એ ગણાશે. આજે તમે જે જોયું ડેમોમાં કેવું લાગ્યું તમને? સરળ પડ્યું છે? આમ તો બરાબર લાગે છે, પણ હવે ઘણા સભ્યોને સમજ નહીં પડશે એટલે પહેલાં બતાવવું પડે લોકોને, તો જ ખરાબ વોટ પડશે. નહીં તો આમાં જરાક બી બટન તમે ઓછું દબાવ્યું કે બરાબર નહીં દબાવ્યું તો તમારો વોટ કેન્સલ થશે. ટોટલ કેટલા એવીએમ મશીન મોકલા છે આજે? 5-5.
સામાન્ય રહેશે અને એક મહિલા અનામતી રહેશે. વાપી વિભાગમાં 5 સામાન્ય, 1 મહિલા અનામત રહેશે અને ઉદવાડા વિભાગમાં 2 સામાન્ય, 1 અનુસૂચિત જાતિની રહેશે. જીઆઈડીસી વિભાગમાં 1 સામાન્ય અને ઉમરસરી વિભાગમાં 1 સામાન્યમાંથી કુલ 18 વોટનું મતદાન કરવાનું રહેશે. કેટલા ઈવીએમ મશીન મૂકવામાં આવેલા હશે? જ્યારે એક બૂથમાં, એક મતદાન કેન્દ્રમાં કેટલા મશીનો ગોઠવવામાં આવશે અને એક સાથે કેટલા આપી શકે? પાર્ટીમાં 5 ડીસીઓ ઉપર 5 રૂમ રાખવામાં આવે છે. એક રૂમમાં 3 બૂથ ઊભા કરવામાં આવશે. ટોટલ 15 બૂથમાં 15 વ્યક્તિઓ એટ અ ટાઈમ વોટિંગ કરી શકશે. આ ઉપરાંત બીજી જગ્યાએ પણ કેવી સુવિધા રાખે, વાપી વગેરે? તમામ જગ્યાએ મતોની સંખ્યા, મતદારોની સંખ્યાના તમામ વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. ઓલપાડ 84 તાલુકાના ગામમાંથી પસાર થતી 120 કિલોમીટર લાંબી નેપ્તાની પાઇપલાઇન બાબતે 2010 થી વિવાદ વકરી રહ્યો છે, જે અંગે યોજાયેલી સુનાવણીમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ 84 તાલુકાના 18 જેટલા ગામોમાંથી પસાર થતી નેપ્તા પાઇપલાઇનને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓએનજીસી કંપની દ્વારા લૂંટ બાબતે અન્યાય થયો હોય ખેડૂતો દ્વારા પાઇપલાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે ગુરુવારના રોજ ઓલપાડ તાલુકા સેવાસદન ખાતે યોજાયેલ સભામાં ઉપસ્થિત રહેલા ખેડૂત સમાજના આગેવાનોએ ઓએનજીસીના અધિકારી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે 2010માં ઓએનજીસી પેટ્રો એડિશન લિમિટેડ દ્વારા દહેજ હજીરાને જોડતા પાઇપલાઇન નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઈચ્છાપુર, કવાસ, મલગામા સહિતના ગામોમાં કલમની 8 નોટિસો પાઠવવામાં આવી હતી, જે બાદ 2014માં ઓએનજીસી કંપની દ્વારા પાઇપલાઇનનો રૂટ બદલવામાં આવ્યો હતો, જેમાં ગેર કંપનીનો ખજીરા બીજાપુર જગદીશપુરને જોડતી પાઇપલાઇનની સંલગ્ન પાઇપલાઇન માટે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યા વિના જ ખાલીપુર, ભારૂડી, કોસમ, કનાજ વગેરેના ખેડૂતોને નોટિસ મોકલવામાં આવી હતી, જે બાબતે પણ ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા કોઈ ચોક્કસ રૂટ નક્કી નથી, ત્યારે ઓએનજીસીએ સૌથી પહેલાં પાઇપલાઇનનો રૂટ નક્કી કરવા જોઈએ. સભામાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા પણ ઓએનજીસી સમક્ષ અધિકારી યુકે વસાવા સહિતના અધિકારીઓ પણ ખેડૂતોના અસંતોષકારક જવાબો આપી શક્યા ન હતા. જોકે સમગ્ર મામલે કંપની દ્વારા રૂટ માટે ચોક્કસ અંગે ખેડૂતો સાથે ઉઢવમાં હોય રૂટ નક્કી કરી આગામી 15 ઓક્ટોબરે ફરીથી મીટિંગનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રસિક પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ. લાજપોર જેલના સ્ટાફ કાર્ટર્સ ખાતે રહેતા હવલદારને ત્રીજા માળેથી પડતું મૂકી અપકાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. લાજપોર જેલના સ્ટાફ કાર્ટર્સમાં રહેતા હવાલદાર બાબુભાઈ પરમારે ત્રીજા માળેથી પડતું મૂકી અપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. તો આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પોલીસે પીએમ માટે સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તો ઉચ્ચ અધિકારી પણ સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા. લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતા હવાલદાર બાબુભાઈ પરમાર આજરોજ તેમના સ્ટાફ ક્વાર્ટર્સના બિલ્ડિંગ ઉપરથી જાતે કૂદીને કંઈ અપઘાત કરેલ છે તે રીતની માહિતી મળેલ છે. તેઓની ડેડ બોડી હાલમાં અહીંયા સિવિલ હોસ્પિટલ પીએમ રૂમમાં લાવવામાં આવેલ છે અને આ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી સચિન પોલીસના માણસો આગળની તપાસ કરે છે. હાલમાં તેઓની ડેડ બોડી પીએમ રૂમમાં છે. પીએમ થયા બાદ તેઓની લાશ તેઓના વતન મોકલવા તજવીજ કરવામાં આવેલ છે. હાલ તો હવાલદારે શું કામ અપઘાત કર્યો તે અંગે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિતર મેડિકલ કોલેજમાં કરાયેલા અપીલ વધારાના વિરોધમાં આજરોજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિતર મેડિકલ કોલેજમાં ગત ટર્મથી ફીમાં વધારો કરાયો છે, જે અંગે વિદ્યાર્થીઓ ગત સોમવારથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજરોજ વિદ્યાર્થીઓની લડતમાં સુરત કોંગ્રેસે ચંપલાવ્યું હતું અને વિદ્યાર્થીઓના હિતમાં ફી વધારાના વિરોધમાં મુગલીસરા ખાતે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી ત્યાં મનપાના કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સુરત મહાનગરપાલિકાએ પ્રજાના ટેક્સના પૈસાથી એક કોલેજ કરી છે, ત્યારે આશય એવો હતો કે સુરતની પ્રજાને, વિદ્યાર્થીઓને એક ભણવાનો મહત્તમ લાભ મળે. આજે ટેક્સના પૈસાથી ચાલતી આ મહાનગરપાલિકાની સિનિયર મેડિકલ હોસ્પિટલ અને કોલેજ, એની અંદર 4 લાખ રૂપિયાથી ફી ચાલુ છે અને અત્યારે 8,97,000 જેવી ટોટિંગ ફીનો જે ભાવ વધારો થયા છે એની કમ્પેરમાં અમદાવાદની કોલેજ હોય કે બીજા કોઈ અન્ય શહેરોની કોલેજ કરતાં સુરતમાં સૌથી વધારો થયો છે. આ ભાવ વધારાને વિદ્યાર્થીના હિતમાં
घटाड़ो करो एवं कमिश्नर ने अमे सूरत शहर कांग्रेस एनएसयूआई यूनिवर्सिटी सिंडिकेट सभ्य युवक कांग्रेस कार्यक्रम तमाम भेगा मिली रजूआत करी और आ भाव वधारे सखत में सखत शब्दों में वखोड़ी काढ़ी छे। भारतीय जनता पार्टी शासन में आ कॉलेज बंधाणी त्यारथी एक धारो फीनो जे भाव वधारो थतो जाय छे ए भाव वधारो ऊँचो थाय अने भाव वधारो घटाड़े एवी अमे मागणी साथे आज कमिश्नर ने एक आवेदन पत्र आप्यु छे अने भाव घटाड़ानी मागणी करी। ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ દમ તોડ્યો હતો, જ્યારે એક કેસ પોઝિટિવ આવ્યો છે તો બીજી તરફ ડેન્ગ્યુમાં પણ બે કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર ફરીથી માથે પરસેવો આવી ગયો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ H1N1નો એક કેસ પોઝિટિવ આવ્યો છે, તો નાનપુરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ એક દર્દીને સ્વાઇન ફ્લુ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું, જ્યારે સિંગણપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 49 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લુના કારણે મોત નિપજ્યું હતું। સ્વાઇન ફ્લુમાં મહિલાના મોતની સાથે અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 19 થયો છે, જ્યારે વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધી સ્વાઇન ફ્લુના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 167 સુધી પહોંચી ગઈ છે। ઉપરાંત સ્વાઇન ફ્લુની સારવાર બાદ એક દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે 13 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર છે, તો ડેન્ગ્યુમાં 37 ડિસેમ્બરના એક જ દિવસમાં સેમ્પલો લેવાયા હતા, જે પૈકી 2 દર્દીને ડેન્ગ્યુ હોવાનું નિદાન થતાં બંનેને સ્પીમેલ હોસ્પિટલમાં ભરતી કરાયા હતા। સુરતમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નિદાન માટે નવી સિવિલ હોસ્પિટલ સ્પીમેલ હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીના રક્તની તપાસ મફતમાં કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અરવલ્લી જિલ્લામાં ઇમારતો બાંધવા માટે સરકાર તરફથી અપાતી ખનીજની લીઝ સમય કરતા વહેલી બંધ કરી દેતા એક સપ્લાયરે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। મોડાસા તાલુકાનું બોરડી ગામ સર્વે નંબર 34 માંથી 4000 મેટ્રિક ટન સાદી માટીના ઉત્ખનન કરી ખસેડવા માટેની ખાણ ખનીજ દ્વારા પરમિટ અમૃતભાઈ ચમારને આપવાની અરજી કરવામાં આવી હતી અને તેના માટે 800 રૂપિયા ફી ભરી 60,500 રૂપિયાની રકમ રોયલ્ટી પેટે અગાઉ ભરી દેવામાં આવી હતી અને અરજદારે આ સર્વે નંબરમાંથી 400 મેટ્રિક ટન જથ્થો ખનીજ ખાતા દ્વારા ઉઠાવવાની પરમિટ તારીખ 19/9-11/10 સુધી આમ 23 દિવસ માટે પરમિટ કઢાવી હતી, પરંતુ આ પરમિશન 10 દિવસમાં રદ કરાતા રોયલ્ટી મટીરિયલ સપ્લાયર ખાણ ખનીજના ઓફિસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ફાંસ પર બેસી ગયા છે। મેં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોરડી ગામમાંથી 4000 મેટ્રિક ટન માટીની પરમિટ લીધેલી છે અને સરકારી નીતિ નિયમ મુજબ રોયલ્ટી ભરું છું અને 11 દિવસ પહેલાં સાહેબે મારી ક્વોરી પરમિટ બંધ કરેલ છે, એટલા માટે હું ભૂખ હડતાલ પર ઉતરું। સપ્લાયરો દ્વારા જાણવા મળ્યું છે કે જે તળાવમાંથી સાદી માટેની લીજ ખાણ ખનીજ દ્વારા આપવામાં આવી હતી તે જગ્યાએથી જેસીબી અથવા ટ્રકો નીકાળવા મુશ્કેલ હતા, જેથી કરી તળાવની માટી તળાવમાં જ નાખી રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા ખનીજની જગ્યાએ ચેક કરતા લોકો દ્વારા વિરોધ કરતા આ જગ્યાએ કામ કરવાનું બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેથી મટીરિયલ સપ્લાયના આ ધંધામાં 200 કરતા વધુ પરિવારો નફે છે, જેના કારણે તેને ધંધો બંધ થઈ જતા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે શસ્ત્ર ઉગામી તેને આ લીઝનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ મરણા તુફાસનું શસ્ત્ર ઉગામ્યું હતું। ફરિયાદ કે આધાર પર હમને અપની ટીમ કો ભેજા ચેક કરને કે લિયે और इनकी हाजिरी में सारा चेकअप हुआ है, उसका इंस्पेक्शन हुआ है और उसके बाद में रात हो गई थी तो मैंने मेरी टीम को वापस बुला लिया कि रात में क्या काम होगा अगले दिन करना, फिर नेक्स्ट डे इनको दोपहर में फिर भेजा है, ये अपना काम करके आए हैं और जो फाइल मुझे पुटअप की गई और जो मुझे उस पर फैक्ट दिखे उसके आधार पर कमिश्नर ने जो हमें सूचनाएं दे रखी है उसके हिसाब से हमने इनका अकाउंट बंद किया। फिर हमने फाइल पुटअप की कलेक्टर को, कलेक्टर ने ऑर्डर्स दिए ज्वाइंट इंस्पेक्शन के लिए, मामलादार से बात हुई, वो नेक्स्ट डे बिजी थी, फिर हमने ये बात की चलो आप बिजी हैं तो अपना सर्कल ऑफिसर और तलाटी भेज दीजिएगा। फिर हम 7 तारीख को वापस से इंस्पेक्शन करने गए और 6 तारीख की रात को मैंने इनको फोन करके बता दिया था कि कल सुबह हम लोग 8:30 बजे वहाँ पहुंच रहे हैं, आप आ जाइए, सरपंच को बुला लीजिएगा, सब कुछ आपकी हाजिरी में होगा, सर्कल ऑफिसर आ गया, तलाटी आ गया, सब देखा हमने। फिर हमने इनका निवेदन लिया पंच रोज का, हम कि आपको क्या कहना है आप लिखवा दीजिएगा, इनको जो कहना था इन्होंने लिखवा दिया, हम वो सब कुछ लिख करके वहां से अब वापस यहां आ गए लौटे। अब वो सारा प्रकरण जो है
तैयार करके हमने कलेक्टर साहब के पास में रखा है। मैं खुद रूबरू लेके गया था पर मैडम बिजी थी इसलिए चर्चा नहीं हो पाई, मिल नहीं पाए। फिर उसके बाद में वीडियो कॉन्फ्रेंस चालू हो गया जो करीब 7:30-8 बजे तक चलना था और फिर मैं फाइल वहाँ सबमिट करके मतलब फाइल वहाँ रखवा के और आ गया। सर ये हमारा नाम उपवास पे बैठा है, ये उपवास पे बैठा है तो उसके लिए आप क्या करोगे? उपवास पे तो मैं क्या कर सकता हूँ, मैं तो नियम से बाहर जा नहीं सकता। અધિકારીઓ લીઝની પરમિશન આપ્યા પછી એવા ગાણા ગાઈ રહ્યા છે કે જેટલો વિસ્તાર ખોદકામ આપે છે તેના કરતા વધુ જગ્યામાં ખોદકામ થયેલું છે તેવી અરજી મળતા અધિકારીઓ સ્થળ ઉપર મોકલી પંચ કેસ કરાવી કામ બંધ કરાવવામાં આવ્યું હતું। પણ હાલ તો એક વાત ચોક્કસ થકી છે, અધિકારી અને વચેટિયાઓની મિલી ભગતમાં સપ્લાયરો પીસાઈ રહ્યા છે। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, અરવલ્લી। आतंकी संगठन इंडियन मुजाहिदीन नामे सोमनाथ मंदिर ने उड़ावी देवानी धमकी भरिया पत्र मळता दौड़धाम मची जवा मांगे छे। आ पत्र ने लईने सोमनाथ मंदिर ने सुरक्षा वधारी दई हाई अलर्ट जारी करवामां आव्यो छे। देशनुं प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर छेल्ला केटलाय वर्षोथी आतंकीओना हॉट लिस्टमां होवाना कारणे ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે। તેને મોડી સાંજે સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો નામો પત્ર મળતા મંદિર તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। વડોદરાથી પોસ્ટ કરાયેલા તેમજ ગુજરાતી ભાષામાં વ્હાઇટ કલરના પેપર પર ઇન્ડિયન મુઝાહિદીન નામે સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યો હતો, જે પત્ર અંગે મંદિર ટ્રસ્ટના મેનેજર દ્વારા સોમનાથ મંદિરના સુરક્ષા વિભાગને જાણ કરવામાં આવી હતી। મેનેજર સોમનાથ મંદિરના નામે પોસ્ટ દ્વારા પત્ર મળ્યો છે। આજે પત્રમાં સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ છે। પત્ર વડોદરાથી પોસ્ટ થયેલો છે। પત્ર મળતાની સાથે ટેમ્પલ DYSP ના પત્ર કાર્યવાહી માટે ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને ટેમ્પલ DYSP દ્વારા મંદિર પર પૂરતો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, એલર્ટ કરવામાં આવ્યો છે ટેમ્પલ સિક્યુરિટીને। મંદિરમાં ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। પણ સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી પત્રને જાણ થતા જ સુરક્ષા વિભાગ તુરંત હરકતમાં આવી ગયો હતો અને સોમનાથ મંદિર ખાતે હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું। ઇન્ડિયન મુઝાહિદીનના નામે મળેલા આ પત્રથી જિલ્લા પોલીસનો કાફલો અને અન્ય ટીમોએ મંદિર પરિસરમાં મોડી સાંજે કડક સુરક્ષા બંદોબસ્ત તેમજ LCB SOG સહિતની બેચોને તૈનાત કરી દેવામાં આવી હતી, તેમજ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર મંદિરના ખૂણે ખૂણાની તપાસ હાથ ધરવામાં આવી હતી। આજરોજ સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને એક પત્ર મળેલો ગુજરાતી લિપિમાં લખેલો છે, જેમાં લખેલું છે કે અમે સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દઈશું અને ઇન્ડિયન મુજાહિદીનના સભ્યો છીએ। આ પ્રકારના કન્ટેન્ટવાળો પત્ર મળતા અમે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ મંદિરની અંદર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ કરાવવામાં આવ્યું। હાલ પૂરતું કંઈક વાંધાજનક મળી આવેલ નથી। મંદિરની સુરક્ષામાં તમામ કર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તમામ રીતે અમે સજ્જ છીએ। આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદીનના નામે મળેલા ધમકી ભર્યા પત્રથી હાલ તો સોમનાથ મંદિરની સુરક્ષાને લઈ સુરક્ષા વિભાગમાં દોડધામ મચી જવા પામે છે। રાકેશ પરાડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ। બિલીમોરા પોલીસે ગુરુવાર સાંજે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાન સાથે તેના ચાલકની ધરપકડ કરી કુલ રૂપિયા 6,74,000 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। બિલીમોરા પોલીસના દિગ્વિજયસિંહે દમણથી સુરત તરફ ગણદેવીના આંતરિક માર્ગ પરથી વિદેશી દારૂની ખેપ સાર્થવા અંગે બાતમી મળી હતી। બાતમી વાળી મહેન્દ્ર પિકઅપ વાન જેનો નંબર GJ5 BU 851 છે, જેને અટકાવીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 4104 જેની કિંમત 3,24,000 છે અને વાનની કિંમત 3,50,000 મળી કુલ રૂપિયા 6,74,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો અને વાહનના ચાલક વિષ્ણુ રામનરેશસિંહની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂની કેપ પલસાણા ચોકડી પર આપવાની વાત કરી હતી। જીગર નાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી। પોરબંદરના શાહનગર પાલિકા વિસ્તારના હરિઓમ ધામમાં ગંદકીના લીધે બાળકોને ઝાડા ઉલટી જેવા રોગો લાગુ પડતા સ્થાનિકોમાં ફડફડાટ વાપી જવા પામ્યો છે। પોરબંદર શાહનગર પાલિકા વિસ્તારમાં આવેલા હરિઓમ ધામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનામાં વિસ્તારની તમામ ગટરો તોડી નાખવામાં આવી છે, જેના કારણે વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર આવી ગયા છે અને જેના લીધે મચ્છર માખી જીવજંતુના લીધે બાળકોને તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલટી જેવા રોગો થવા પામ્યા છે। અનેક બાળકને તો ચહેરા પર ગુમડા પણ થયા છે।
આવી રીતે બાળકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે અને બાળકો પોતાની બીમારીના કારણે અભ્યાસમાં પણ પૂરતું ધ્યાન આપી શકતા નથી અને પાલિકાને અનેક વખત ફરિયાદો કરવા છતાં પણ કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી તો હવે લોકો પણ કહે છે કે સફાઈના સાધનો અમને આપે તો અમે જાતે સફાઈ કરવા તૈયાર છીએ લોકોમાં અલગ જ પ્રકારનો વિરોધ જોવા મળે છે હવે તો લોકો જાતે સફાઈ કરવા માટે પાલિકા પાસે સાધનો માંગતા થયા છે અને પાલિકાના સત્તાધીશો સફાઈના નામે માત્ર ફોટા જ પડાવે છે અને માત્ર દેખાવો કરી સફાઈ અને સ્ટ્રીટ લાઇટ અને હાઉસ લાઇટ્સ ઉગ્રાવવામાં ઢોલ નગારા વગાડે છે પરંતુ સફાઈનું કામ આવે ત્યારે મોઢા આડા રૂમાલ ઢાંકી દેવામાં આવે છે 8 વર્ષ થયા છે પૂરા પણ 8 વર્ષની અંદર અહીંયા જે સોસાયટીના જે કોન્ટ્રાક્ટર હોય છે ને એ લોકોએ ગટર બનાવેલી છે નગરપાલિકાએ ગટર બનાવેલી છે નહીં એટલે 8 વર્ષની અંદર નગરપાલિકાવાળાએ કોઈ પણ સભ્ય અહીંયા કામ કરવા આવ્યા નથી અમે લોકો જાતે જ ગટર હાથેથી કાઢીએ છીએ આટલા આટલા તો અમારા હાથ ભરેલા હોય છે ત્યાં આ ગટર બધી સાફ થાય છે અમે કાઢીએ છીએ પછી આ લોકો આપણે દવેભાઈ છે બાપ દેવજી બાપા છે એ મોટી ઉંમરના છે એને આપણે જોઈને શરમ આવે કે અવડા મોટી ઉંમરના થઈને એ લોકો ગટર કાઢે છે અને જે એ હાથે ગટર કાઢતા હતા ત્યાં સુધી વાંધો નહોતો આપણને પણ એ પછી જે આ ગટરનું ખોદવાનું કામ ચાલુ થયું ને એ પછી આ બધી આખી ગટર તૂટી ગઈ છે તો એ ગટર તૂટી ગયા પછી જે આજુબાજુમાં પ્લોટ છે એની અંદર ન્યા પાણી ભરાઈ ગયું છે એ પાણી તમે જુઓ તો એટલું બધું દરિયાનું પાણી કેટલું ભરાણું હોય ખાડીનું પાણી એટલું બધું પાણી ભરાણું છે બે સાઈડ અને એમાં મચ્છર એટલા બધા બેસે છે જીવાત એટલી બેસે છે કે અમારા છોકરાને બહુ જ ની તકલીફ પડે છે અને અમારા નાના નાના છોકરાઓ છે આમ કે એને આવા મચ્છર કાઢવાથી આવા ગુમડાઓ પડે છે પછી એક બીજી આપણી છોકરી છે એને હજી કાલે છે ને દાખલ કરી હતી અને ઓચિંતાને એકદમનો સૂજી ગઈ હતી આંખો અને છાતીમાં એકદમ દુખાવો થઈ ગયો અને એકદમનો તાવ આવી ગયો છે એટલે ડૉક્ટરેનું કહેવાનું એવું જ હતું કે એને કોઈ પણ અહીંયા મચ્છરને લીધે જ થયું છે એટલે અમને અહીંયા ડેન્ગ્યુ જેવા ને સ્વાઇન ફ્લૂની ને બહુ જ ની તકલીફનો ભય અમને અનુભવાય છે જેથી કરીને અમારે અહીંયા ચોખ્ખાઈ કરી દે એ લોકો કરી દે અથવા તો અમને કેવું સાધન આપે તો અમે કરીએ જાતે અત્યાર સુધી મેં ક્યારેય એ લોકો કરવા તો આવ્યા જ નથી હાથે જ કર્યું છે પણ હવે આ હાથે અમારે કેવી રીતે કરવું પાણી જવાનો કોઈ નિકાલ છે જ નહીં તો પછી કેવી રીતે હાથે પણ કરવું અમારે એટલે એના માટેનો કંઈક નિકાલ કરાવો ના તમે ગટરનું કરો ને જુઓ એકવાર આ વિસ્તારની એક મહિલા ફિમેલ વર્કર છે અને તે પોરબંદર વિસ્તારમાં ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ ના થાય તે માટે દવાનું વિતરણ કરે છે પરંતુ મહિલા કહે છે કે જો મારા ઘર પાસે આવી ગંદકી છે તો મને કાંઈ થશે તો લોકોને રોગ મુક્ત કરવા હું દવાનું વિતરણ કઈ રીતે કરીશ તેવો પણ તેનામાં ભય છે અમે આ જે પાણી ભર્યું છે એની બાજુમાં જ રહીએ છીએ અને અત્યારે ગરમી ફૂલ છે તો અમે બારી દરવાજા પણ ખોલી શકતા નથી બારી દરવાજા ખોલીએ છીએ તો એકદમ મચ્છર આવી જાય છે અને હું એક FHW છું ફિમેલ હેલ્થનો વર્કર અને હું મારા ગામમાં બધા લોકોને ડેન્ગ્યુ આ બધી દવા ડેન્ગ્યુ ન થાય સ્વાઇન ફ્લૂ ન થાય એના માટે દવાનું વિતરણ કરવા જઈએ છીએ તો અમને ખુદને જ જો આવા મચ્છર કરશે ને અમે ખુદ જ જો ડેન્ગ્યુનો કે સ્વાઇન ફ્લૂનો કે ભોગ બનશું તો પછી બીજાને ક્યાંથી સેવા આપી શકીએ તો નમ્ર વિનંતી છે કે અહીં દવાનો છંટકાવ કરવામાં આવે ચેતન ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવના નર્મદા નદીના ઘાટ ખાતે હજારો લોકોએ નર્મદા નદીના વહેતા પાણીમાં અને નાવડીઓમાં યોગ ક્રિયા કરી હતી જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા તે અંગેનું પ્રમાણપત્ર બુધવારે જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું વિશ્વ યોગ દિવસની ઉજવણીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ મહત્વ આપી તેને રાષ્ટ્રસ્તરે ઉજવવાનું નક્કી કર્યું હતું તે મુજબ ભરૂચ વહીવટીતંત્રએ સાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવના મંદિર નજીકના નર્મદા નદીના ઘાટ ખાતે ખાસ આયોજન કરી નર્મદા નદીના વહેતા પાણીમાં નાવડીઓમાં તથા નર્મદા પાર્કમાં હજારો લોકોએ યોગ ક્રિયા માટે આમંત્રિત કર્યા હતા જેને અનેક NGO સામાજિક સંસ્થાઓ તથા લોકો દ્વારા સુંદર પ્રતિસાદ મળ્યો હતો રાષ્ટ્રીય સ્તરે ખાસ ઉપલબ્ધિની નોંધ લેતી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું જેનું વિધિવત પ્રમાણપત્ર બુધવારે ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આપવાનું નક્કી થતાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ તેનો સ્વીકાર કર્યો હતો જિલ્લા કલેક્ટરને આ પ્રમાણપત્રનો સ્વીકાર કરી ભરૂચ જિલ્લાના લોકોનો આભાર માન્યો હતો તેમણે આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ વિવિધ NGO સમાજસેવી સંસ્થાઓનો પણ આભાર માન્યો હતો સ્વસ્થ ભારત અને સ્વચ્છ ભારતના અનુસંધાનમાં ભરૂચ જિલ્લાને રાષ્ટ્રીય સ્તર ઉપર 2 લિમ્કા બુક ઓફ રેકોર્ડ બનાવ્યા છે સ્વસ્થ ભારતના અનુસંધાનમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે 21 જૂનના દિવસે નર્મદા નદીની અંદર સેન્ક્રોનાઇઝ બોટની અંદર યોગા કરીને રાષ્ટ્રીય ફલક ઉપર અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભરૂચનું એક નામ થયું એના માટે ભરૂચવાસીઓને બધા પાર્ટિસિપેન્ટ્સને NGO સિવિલ સોસાયટી મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ
साथ साथ क्लीन आउट होने कारण थी जो स्वच्छ गुजरात नो कंसेप्ट छे इना द्वारा भी अपने लिम्का बुक में नाम मळ्यु छे। मने आशा छे कि एवॉर्ड थी लोगों में प्रोत्साहन मळशे, साथ साथ जो चेतना जो भाग छे ये चेतना साथ साथ जागशे अने आवता वर्षों में अमे खूब सारू काम करी शकशुं एवी मने आशा छे। फरीथी बधाने खूब खूब अभिनंदन। अभी सैयद नो रिपोर्ट S9 न्यूज भरूच। समाचारों समाप्त करता पहला एक नजर करेंगे इस अत्यार सुधी का मुख्य समाचारों पर। પાટીદાર હોય ત્યારે સામે પગલાં લેવા જતું સરથાણા પોલીસે કહ્યું હોવાના આક્ષેપ સાથે પાટીદારે આપઘાતનો કર્યો પ્રયાસ। પાટી બેંકની યોજાનાર ચૂંટણી માટે બંને પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ। હિંમતનગરના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી હોય મામલતદાર પર કર્યો આક્ષેપ। સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ। નમસ્કાર।